સ્વાગત કરું છું બુકબર્ડ દ્વારા જે મોક ટેસ્ટ પંદર લેવામાં આવી હતી એમાં કમ્પ્યુટરના જે પ્રશ્ન પૂછાયા હતા આજે આપણે એના પર ચર્ચા કરીશું તો કમ્પ્યુટરનો પહેલો પ્રશ્ન હતો સ્ક્રીન સેવરનો મહત્તમ સમય કેટલો રાખી શકાય છે તો સ્ક્રીન સેવર એટલે શું પહેલા આપણે આ સમજીએ તો આપણે કમ્પ્યુટરને ક્યારેક ચાલુ રાખીને થોડાક ટાઈમ બીજા કોઈ કામમાં લાગી જઈએ તો કમ્પ્યુટર કન્ટિન્યુ ચાલુ રહે જેનાથી અમુક વેઝ પણ બહાર નીકળે છે તો એ રેઝના કારણે શું થાય કે આપણને થોડું નુકસાન થાય કમ્પ્યુટરની પણ થોડી એનર્જી વેસ્ટ થાય એનો પાવર વેસ્ટ થાય તો કમ્પ્યુટરમાં એવી કંઈક સિસ્ટમ છે કે જે શું કરે કે તમે થોડાક સમય સુધી કમ્પ્યુટરનો ઉપયોગ ન કરો તો તમે જોયું હશે કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આમ કંઈક હલતું ચિત્ર આવી જાય છે રાઈટ તો એને શું કહેવાય સ્ક્રીન સેવર કહેવાય તો એને આપણે આપણી રીતે સેટ કરી શકીએ છીએ તો આપણને એવું જ પૂછ્યું હતું કે સ્ક્રીન સેવરનો મહત્તમ સમય કેટલો રાખી શકાય છે તો એનો મહત્તમ સમય રાખી શકાય નવ હજાર નવ્વાણું મિનિટ અને મિનિમમ એનો સમય હોય છે એક મિનિટનો તો આપણે જોઈ લઈએ જો ઓપ્શન ડીમાં આપેલું છે રાઈટ એના પછી પૂછ્યું હતું કે એસએમએસનું પૂરું નામ જણાવો ઓકે જે એસએમએસ મોકલીએ છીએ ને મેસેજ રાઈટ એસએમએસ નું પૂરું નામ જણાવો જનરલી કમ્પ્યુટર માં એક પૂરું નામ હોય જ છે તો એનું પૂરું નામ થાય સોર્ટ મેસેજ સર્વિસ તો આપણે ઓપ્શન બી માં આપેલું છે પછી પૂછ્યું છે કે એન્ટીવાયરસ કયા પ્રકારનું સોફ્ટવેર છે ઓકે કયા પ્રકારનું સોફ્ટવેર આવું પૂછ્યું છે તો એનો મતલબ કે કઈક સોફ્ટવેરના પ્રકાર હશે રાઈટ તો સોફ્ટવેરના મેઇન ત્રણ પ્રકાર છે એક છે સિસ્ટમ સોફ્ટવેર એક છે એપ્લિકેશન સોફ્ટવેર આપણને ઓપ્શનમાં આપેલા છે જો કે અને ત્રીજું છે યુટિલિટી સોફ્ટવેર રાઈટ સિસ્ટમ પેલા એ સમજીએ સિસ્ટમ એટલે શું તો કે એક કરતાં વધારે યંત્ર એકબીજા સાથે જોડાઈને કંઈ કામ કરે તો એને સિસ્ટમ કહેવાય રાઈટ તો કમ્પ્યુટર એક સિસ્ટમ છે એવું કહેવાય ચલો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું તો કે એવા સોફ્ટવેર કે જે સેના માટે બનાવવામાં આવ્યા છે સિસ્ટમને ચલાવવા માટે સિસ્ટમને મેનેજ કરવા માટે બનાવવામાં આવ્યા હોય તો એને કહેવાય સિસ્ટમ સોફ્ટવેર રાઈટ એપ્લિકેશનની વાત કરીએ એપ્લિકેશન એટલે શું ઉપયોગ તો અમુક સોફ્ટવેર એવા બનાવવામાં આવ્યા છે કમ્પ્યુટરની અંદર કે જે ઉપયોગના આધારે બનાવેલા છે જેમ કે એમએસ વર્ડ એમએસ એક્સેલ એમએસ પાવર પોઈન્ટ એ ના હોય તો કમ્પ્યુટર એટલે કે સિસ્ટમ નહીં ચાલે એવું નથી મતલબ કે એમએસ વર્ડ એક્સેલ અને પાવર કહેવાય એપ્લિકેશન સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર સોફ્ટવેર એટલે શું તો ઓપરેટિંગ સિસ્ટમ એના વગર કમ્પ્યુટર ના ચાલે રાઇટ તો એ સિસ્ટમ સોફ્ટવેર કહેવાય હવે ઓપરેટિંગ સિસ્ટમ અમુક આપણને એવી ફેસિલિટી નથી આપતું જે આપણે જોઈએ છે આપણા કાર્યને સરળતાથી પૂરા કરવા માટે તો એવા સોફ્ટવેર જે આપણને ઓપરેટિંગ સિસ્ટમ નથી આપતું પણ એવા સોફ્ટવેર આપણે બનાવ્યા છે કે આપણે આપણા કામ ઇઝીલી પૂરા કરી શકીએ તો એને કહેવાય યુટિલિટી સોફ્ટવેર જેમ કે બેકઅપ લેવું રાઈટ નોટપેડ ફોર્મેટિંગ ડિબગર આ બધા યુટિલિટી સોફ્ટવેર છે આપણે જોઈ લઈએ આપણને પૂછ્યું હતું એન્ટી વાયરસ તો યસ એ પણ યુટિલિટી સોફ્ટવેર છે કેમ કારણ કે એન્ટી વાયરસથી શું થાય છે આપણે કે જે પણ આપણા પીસી માં અથવા તો ફાઇલ માં વાયરસ આવ્યો હોય તો એને રિમૂવ કરી શકીએ તો એ પણ આપણે કઈ કાર્ય ને ઇઝીલી કરી શકીએ છીએ એના માટે જ એક સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે એટલે એને આપણે કેવું સોફ્ટવેર કહીએ છીએ તો કે યુટિલિટી સોફ્ટવેર પછી પૂછ્યું હતું કે ભારત દ્વારા બનાવાયેલ પ્રથમ સર્ચ એન્જિન નું નામ શું છે સર્ચ એન્જિન એટલે શું જનરલી વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિન માં બહુ કન્ફ્યુઝન હોય છે રાઈટ વેબ બ્રાઉઝર એટલે શું પેલા એ સમજીએ તો કે ઇન્ટરનેટને વાપરવા માટે આપણે આપણે એક પ્લેટફોર્મ જોઈએ છે ખાલી કે એન્ટ્રી લઈ શકીએ એને વાપરવા વાપરવા માટે માટે બસ મતલબ કે જે એક પ્લેટફોર્મ પૂરું પાડે એને વેબ બ્રાઉઝર કહેવાય હવે વેબ બ્રાઉઝરમાં એન્ટ્રી લીધા પછી જેમ કે આપણા મોબાઈલમાં યુસી તમે વાપરતા હોય છો ગુગલ ક્રોમ વાપરો છો મોઝીલા ફાયરફોક્સ રાઈટ વેબ બ્રાઉઝરની અંદર એન્ટ્રી લીધા પછી જ્યાં પેલું કંઈક આમ રાઉન્ડ દોરેલું હોય છે લખેલું હોય છે સર્ચ ઓર ટાઈપ યુઆરએલ અને આગળ કંઈક સિમ્બોલ લખેલો હોય એવી રીતે જી હોય છે લાઈકોઝ હોય છે જે આપણે પહેલા મોક ટેસ્ટમાં આઈ થિંક કવર કરેલું છે રાઈટ તો આને કહેવાય સર્ચ એન્જિન એને શું કહેવાય સર્ચ એન્જિન મતલબ કે ઇન્ટરનેટ વાપરવા માટે જે પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના દ્વારા એન્ટ્રી લેવામાં આવે છે એને કહેવાય વેબ બ્રાઉઝર અને વેબ બ્રાઉઝરમાં ગયા પછી જ્યાં સર્ચ સર્ચ કરવામાં આવે છે છે એને કહેવાય એન્જિન તો એવું પૂછ્યું કે ભારત દ્વારા બનાવાયેલ પ્રથમ સર્ચ એન્જિનનું નામ શું છે તો ગૂગલ યાહુબિંગ બૈદુ ડકડક ગો સાયબર ઓલ યાન્ડેક્સ ખોજ આ બધા સર્ચ એન્જિનના નામ છે જેમાંથી ખોજ એ ભારતે બનાવેલું પ્રથમ સર્ચ એન્જિન છે તો જો આપણને ઓપ્શન સીમાં આપેલું પછી છે કે ઈમેલ સાથે કેટલી વ્યક્તિને મોકલી શકાય છે ઓકે મેલ મોકલવાની વાત થાય છે ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ તો એક જ સમયે કેટલા વ્યક્તિને મોકલી શકાય તો ઈમેલ અનેક વ્યક્તિને મોકલી શકાય છે એટ અ ટાઈમ રાઈટ તો જો આપણને ઓપ્શન ડી માં આપેલું છે પછી પૂછ્યું હતું કે એમએસ વર્ડ માં ફોન્ટ ની મહત્તમ સાઈઝ કેટલી આપી શકાય છે ઓકે આપણે સેટ કરી શકીએ બરાબર જનરલી તમે ઓછા પ્રશ્નમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણને એવું પૂછે કે મિનિમમ સાઈઝ કેટલી આપેલી હોય છે બાય ડિફોલ્ટ તો આઠ પણ મિનિમમ કેટલી રાખી શકાય કારણ કે આજે ફોન્ટ સાઈઝ

આમાં કેવું હોય અહીંયા થી તમે અલગ અલગ પ્રકારની ફોન્ટને સિલેક્ટ કરી શકો છો આમાં કેવું હોય અહીંયા નીચે તમને આપેલા તો હશે અલગ અલગ પ્રકાર આઠ બાર સત્તર વીસ બાવીસ રાઈટ પણ આને કોમ્બો બોક્સ કેમ કહીએ છે તો કે આપણે આપણી જાતે આમાંથી તો સિલેક્ટ કરીએ છીએ એના સિવાય તમે અહીંયા તમારી જાતે કોઈ ફોન્ટ લખી શકો છો એટલે એને કોમ્બો બોક્સ કહેવાય કારણ કે એડિટ પણ કરી શકાય છે એટલા માટે હવે જો તમને એવું પૂછે કે મિનિમમ ફોન્ટ કેટલી હોય છે બાય ડિફોલ્ટ તો હોય છે એવું સેવન્ટી ટુ મેક્સિમમ ફોન્ટ સાઇઝ છે પણ પ્રશ્ન અલગ છે જો મહત્તમ ફોન્ટ સાઈઝ કેટલી આપી શકાય એટલે કે આપણે આપણી જાતે કેટલી આપી શકીએ છે તો યાદ રાખજો મિનિમમ આપણે એક આપી શકીએ છીએ અને મેક્સિમમ આપણે આપી શકીએ છીએ સોળસો ને આડત્રીસ ઓકે બાયોલ્ટ મિનિમમ આઠ હોય છે અંદર જ એના બોક્સની અંદર મેક્સિમમ બોતેર હોય છે આપણે કેટલી રાખી શકીએ તો મિનિમમ એક અને મેક્સિમમ સોળસો આડત્રીસ તો આપણને એવું જ પૂછ્યું હતું કે આપણે કેટલી આપણાથી કેટલી આપી શકાય છે મહત્તમ ફોર્મ સાઈઝ ઓકે સોળસો ને આડત્રીસ પછી પૂછ્યું તું કે કેશ મેમરી ક્યાં કામ કરે છે ઓકે આ કંઈક મેમરીનો જ પ્રકાર છે જેમ રોમ રેમ રજિસ્ટર છે કેચ છે તો આ પણ એક પ્રકારની મેમરી જ છે પણ આ મેમરી કોની કોની વચ્ચે કામ કરે તો રેમ અને સીપીયુ ની વચ્ચે આ મેમરી કામ કરે છે આપણે એવું જ પ્રશ્નમાં પૂછ્યું છે આપણે જોઈ લઈએ ઓપ્શન આપેલું રેમ અને સીપીયુ વચ્ચે પછી પૂછ્યું છે કે સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે ઓકે હવે પ્રિન્ટર શેના માટે ઉપયોગ થાય તો કે પ્રિન્ટ કાઢવા માટે રાઈટ હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરના કંઈક અલગ અલગ પ્રકાર છે ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ એ એના કાર્યના આધારે છે

સૌથી બેસ્ટ પણ આ જ લેઝર છે કે જેની અંદર આપણે ટોનનો ઉપયોગ કરીએ છીએ પછી પૂછ્યું કે નીચેનામાંથી કઈ હાઈ લેવલ લેંગ્વેજ છે છે ઓકે પ્રોગ્રામિંગ લેંગ્વેજ લેંગ્વેજ અલગ અલગ પ્રકાર હાઈ લેવલ લેવલ લો મશીન લેવલ લેંગ્વેજ રાઈટ આપણને હાઈ લેવલ લેંગ્વેજ પૂછી છે ચેક કરીએ પહેલું આપેલું છે ફોર્ટ્રેન તો યસ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન તો આ એક હાઈ લેવલ લેંગ્વેજ બીજું જાવા એ પણ હાઈ લેવલ લેંગ્વેજ છે સી પ્લસ પ્લસ એ પણ હાઈ લેવલ લેંગ્વેજ છે તો ઓપ્શન ડી જ આપણો અહીંયા સાચો બને કે આપેલ તમામ હાઈ લેવલ લેંગ્વેજ જ છે પછી પૂછ્યું છે કે એમએસ એક્સેલમાં એ વન સેલ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ઓકે એક્સેલ જેમાં નાના નાના ખાના દોરેલા હોય નાના નાના કંઈક સેલ દર્શાયેલા હોય રાઈટ જેને આપણે શીટ કહીએ છીએ આવી રીતે કઈક હોય છે જેને આપણે શું કહીએ છીએ શીટ કહીએ છીએ એમાં એ વન સેલ એ વન સેલ એટલે આ જે કોલમ છે ને એને નામ આપેલું હોય એ બી સીડી રો ને નામ આપેલું હોય ટુ થ્રી ફોર આવી રીતે આ જે એક ખાનું હોય એને આપણે શું કહીએ છીએ સેલ હવે એ વન સેલ એટલે કે જેના એડ્રેસમાં એ હશે અને વન પણ હોવું જોઈએ મતલબ કે આ પહેલું જ સેલ વર્કશીટ નું સૌ પ્રથમ સેલ એને કહેવાય એ વન સેલ કારણ કે કોલમનું નામ એ છે અને રો નું વન છે એટલા માટે હવે શું સેલ ઉપર જવું હોય તો કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય જનરલી કેવું હોય હોય તમે કોઈ તો તમારે એ શરૂઆતમાં પહોંચી જાવ પણ આખા ડોક્યુમેન્ટની વાત કરું આખા ની વાત કરું એમાં સૌથી ઉપર જવું હોય તો મારે કંટ્રોલ સાથે હોમ કી ને દબાવવી પડે તો કંટ્રોલ પ્લસ હોમ કી હોવી જોઈએ સરખો કરી શકાય છે ઓકે નામ ઉપરથી થોડુંક આઈડિયા એવું છે ડેટાને સરખા ગોઠવવાના છે સરખા કરવાના છે જે કેપિટલ સ્મોલમાં અડાવડી લખેલા હોય ને તો શું કહેવાય પ્રોપર કરવું શું કહીએ છીએ આપણે પ્રોપર પ્રોપર રીતે ગોઠવવું તો એના માટે ઓપ્શન સી સાચો છે અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ કારણ કે એમ એસ એક્સેલની દરેક ફોર્મ્યુલા લખતા પહેલાં ઇઝ ઇક્વલ ટુ સિમ્બોલનો ઉપયોગ થાય એટલે એ તો કમ્પલસરી આવશે અને પ્રોપર એટલે જે અસ્તવ્યસ્ત ડેટા છે એને સરખા ગોઠવશે પછી પૂછેલું છે કે બાઇન્ડિંગ માટે વર્ડ ડોક્યુમેન્ટમાં છોડવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે કરવા માટે જે આજુબાજુ પછી પૂછ્યું છે કે પ્રેઝન્ટેશન ની બધી જ સ્લાઇડ ને એક સાથે જોવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રેઝન્ટેશન એટલે પાવર રાઈટ એમાં ઘણી બધી સ્લાઇડ હોય ઓકે આ બધી જ સ્લાઇડને એક સાથે જોવી છે એવું પૂછ્યું છે આને આપણે જનરલી વ્યૂ વ્યૂ કહીએ એટલે કે જોવાની રીત તો ત્રણ રીત છે સામાન્ય રીતે એને ત્રણ રીતે જોઈ શકાય છે એકમાં આવે છે નોર્મલ વ્યૂ નોર્મલ વ્યૂ એટલે કેવું તમે જનરલી જોયું હશે ધારો કે આપણે પ્રેઝન્ટેશન બનાવતા હોય તો અહીંયા લેફ્ટ સાઈડ નાની નાની પીપીટી દેખાય છે રાઈટ અને અહીંયા વચ્ચે કોઈ એક મેઇન પીપીટી હોય મોટી કે જે અહીંયા સિલેક્ટ કરેલી હોય તો અહીંયા ખુલેલી હોય તો આને કહેવાય નોર્મલ વ્યૂ એક આવે છે સ્લાઇડ શો વ્યૂ સ્લાઇડ શો વ્યૂ એટલે આપણે સ્લાઇડ શો કરીએ એટલે એક જ સ્લાઇડ આપણને દેખાય પ્રેઝન્ટેશન ચાલુ થાય એટલે ખાલી એક સ્લાઇડ જ દેખાય એના સિવાય કંઈ દેખાય નહીં એને કહેવાય સ્લાઇડ શો વ્યૂ અને ત્રીજો ઓપ્શન છે સ્લાઇડ શોર્ટર વ્યૂ તો સ્લાઇડ શોર્ટર વ્યૂમાં કેવું હોય કે આપણે જેટલી પણ સ્લાઇડ બનાવેલી છે એ આવી રીતે નાની નાની દેખાશે રાઈટ એ આપણને આવી રીતે એક સાથે દેખાશે આપણને પૂછ્યું છે કે પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડને એક સાથે જોવાની પ્રક્રિયાને શું કહેવાય તો હમણાં આપણે જોઈ લીધું તો શું કહેવાય સ્લાઇડ શોર્ટર વ્યૂ જોઈ લઈએ ઓપ્શન બી માં આપેલું છે પછી પૂછ્યું છે કે વી લુકઅપ શાના માટે વપરાય છે ઓકે તો એક્સેલ ની અંદર જે બધા ફોર્મ્યુલા હોય છે ને એમાં જ આવું કંઈક છે વી લુકઅપ તો વી લુકઅપ નો ઉપયોગ શેના માટે થાય કે એના જેવા સમાન ડેટાને શોધવા રિલેટેડ રેકોર્ડને શોધવા માટે શેનો ઉપયોગ થાય વી લુકઅપ તો આપણે જોઈ લઈએ ઓપ્શન બી માં આપેલું છે પછી પૂછ્યું છે કે ડિલીટ કી દબાવતા ની કઈ બાજુનો શબ્દ ડિલીટ થશે ઓકે કરસર કોઈ પણ શબ્દમાં હોય તો આપણી જોડે બે કી છે મારે કઈક આગલા શબ્દ ને પાછલા શબ્દ ને ડિલીટ કરવા રાઈટ જેવું આપણે બેકસ્પેસ કી નો ઉપયોગ કરીએ તો શું થાય છે ની ડાબી બાજુનું લખાણ પૂછાતું જાય રાઈટ પણ કરસરની જમણી બાજુનું લખાણ ક્યારે પૂછાય જ્યારે ડિલીટ કી નો ઉપયોગ કરીએ તો એવું જ પૂછ્યું છે કે ડિલીટ કી દબાવતા કર્સરની કઈ બાજુનો શબ્દ ડિલીટ થાય તો જમણી બાજુનો એટલે કે ઓપ્શન એ ઉબંતુમાં ચાલુ માસ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ઉબંતુ શું છે તો ઉબંતુ એક ઓપરેટિંગ સિસ્ટમ છે રાઈટ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે હવે આ અંદર આપણે ડિસ્પ્લે પર અત્યારે હાલ કયો મહિનો ચાલે છે આપણે આઉટપુટ તરીકે આ જોવું હોય ચાલુ માસ જોવું હોય તો એના માટે કંઈક કમાન્ડ છે જે આપણે પર્ટિક્યુલર યાદ રાખવા પડે તો એ છે ડોલર અને કેલ ડોલર કેલ આવો કંઈક છે ઓપ્શન ડીમાં આપેલું છે જો કઈ ટોપોલોજી સૌથી વધુ વિશ્વસનીય છે તો હવે પાછો બીજો પ્રશ્ન આવ્યો કે ટોપોલોજી એટલે શું જો અંદર કઈક આવે છે આવું ટોપોલોજી તો હવે નેટવર્ક વિશે પણ થોડું જાણી લઈએ નેટવર્ક એટલે શું તો કે એક કરતા વધારે કમ્પ્યુટરનું એકબીજા સાથેનું જોડાણ સેના માટે તો કે માહિતીની આપલે કરવા માટે એને કહેવાય નેટવર્ક હવે મેં કીધું કે એક કરતા વધારે કમ્પ્યુટરનું એકબીજા સાથેનું જોડાણ એટલે નેટવર્ક કહેવાય તો આ જોડાણ અલગ અલગ રીતે કરી શકાય છે તો આ જે અલગ અલગ રીતે જોડવાની પ્રક્રિયા છે જે મેથડ છે એને આપણે એક નામ આપી દીધું છે ખાલી ટોપોલોજી કંઈ નવું નથી ટોપોલોજી એટલે નેટવર્કમાં જે બધા પીસી આપણે કનેક્ટ કરીએ છીએ એને અલગ અલગ રીતે જે જોડવાની મેથડ છે એને જ આપણે ટોપોલોજી તરીકે ઓળખીએ છીએ રાઈટ હવે એવું પૂછ્યું છે કે કઈ ટોપોલોજી સૌથી વધુ વિશ્વસનીય છે ઓકે તો જનરલી ઘણા બધા પ્રકારની ટોપોલોજી છે

બધા નોડ કનેક્ટેડ હોય પછી એમાં કઈક આવી રીતે બધા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય અને પછી આપેલું છે ટ્રી ટોપોલોજી જેનો આકાર કંઈક ટ્રી જેવો હોય હવે જો આ બસ ટોપોલોજી છે એમાં કેવું હોય કે જ્યારે કોઈ પણ બે નોડ વચ્ચે ડેટાનું કમ્યુનિકેશન ચાલુ હોય તો બીજા કોઈ પણ નોડ ડેટાની આપણે ના કરી શકીએ એટલે આ એટલી સારી સિસ્ટમ છે નહીં એવું કહી શકાય આની વાત કરીએ આ રિંગ ટોપોલોજીમાં કેવું હોય કે કોઈ એક જ દિશામાં જો અમે એરો મારેલો છે કોઈ એક જ દિશાની અંદર તમે ડેટાને મોકલી શકો હવે ધારો કે એક નંબરનો નોડ ચોથા નંબરના નોડ ને ડેટા મોકલે છે તો શું થાય આ બધા ડેટા આવશે તો શું થઈ જાય આખી સિસ્ટમ ડેટાની આપણે કરી શકે નહીં આમાં પણ એવું થાય આ એક કેબલ તૂટી જાય તો આખી સિસ્ટમ ડેટાની આપલે કરી શકે નહીં આની વાત કરીએ તો આ જે મેઇન નોડ છે જેમાં ઝાડ જેવો આકાર છે ટ્રી ટોપોલોજી એમાં જો મુખ્ય નોડ આને રૂટ નોડ કહેવાય છે શું કહેવાય રૂટ નોડ રૂટ એટલે મૂળિયું ઝાડનું રાઈટ તો એ જે કેબલ છે એ તૂટી જાય તો નીચે કોઈ પણ એ સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર કરી શકશે નહીં વાત કરીએ મેસ ટોપોલોજી આમાં કેવું હોય જો ધારો કે આ એક નંબરના નોડને ત્રીજા નંબરના નોડને ડેટા મોકલવા છે રાઈટ તો એની જોડે ઘણા બધા રસ્તા અવેલેબલ છે એ અહીંયાથી આમ મોકલી શકે અહીંયાથી આમ મોકલી શકે આખે આખું આમ ફરીને પણ મોકલી શકશે ડાયરેક્ટ પણ મોકલી શકશે એટલે આમાં એક ફાયદો થશે કે ધારો કે કોઈ પણ એક કેબલ તૂટી જશે તોય વાંધો નહીં આવે કેમ કારણ કે મેસ્ટ ઓપોલોજીની અંદર એક કરતાં વધુ નોડ એકબીજા સાથે એક કરતાં વધુ રીતે જોડાયેલા હોય છે એટલે થાય શું ગમે તે એક કેબલ તૂટી જાય તો વાંધો ના આવે બીજા રસ્તા ઘણા બધા હોય છે માહિતીને મોકલવા માટે એટલે સૌથી સારી અને વિશ્વસનીય કઈ ગણવામાં આવે છે તો કે મેસ ટોપોલોજી જો ઓપ્શન સી છે પછી પૂછ્યું છે કે સીડી રોમ કેવા પ્રકારની મેમરી છે સીડી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી રાઈટ

એને મેગ્નેટિક કહીએ છીએ અને ઓપ્ટિકલ એટલે પ્રકાશના આધારે કઈક થાય છે ડેટાનું સ્ટોરેજ તો એને આપણે ઓપ્ટિકલ કહીએ છીએ રાઈટ તો જે સીડી છે જે સીડી રોમ જે પ્રશ્ન પૂછ્યો છે ઓપ્ટિકલ ના આધારે ડેટા સ્ટોર થાય છે એટલે આપણો ઓપ્શન અહીંયા બી સાચો પડશે સેકન્ડરીમાં જ આ બે પ્રકાર છે ઓપ્ટિકલ અને મેગ્નેટિક ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે જે સેકન્ડરી મેમરી ડિવાઇસ છે

રાઈટ અથવા તો એ લોકો હેક કરી નાખતા હતા બહારની કન્ટ્રીવાળા હવે એ ફાઇલને હેક કરી નાખે એટલે આપણી જોડેથી એ કંઈક રકમની માંગણી કરતા હતા જે બીટ કોઇનના સ્વરૂપમાં હતી ઓકે એ આપણે ડેટા પાછા મેળવવા માટે આપણે કંઈક રકમ આપવી પડતી હતી તો એ હતી બીટ કોઇનના સ્વરૂપમાં હવે ઓન હેન્ડ તો કંઈ બહારવાળા પૈસા લેવાના આવે ને કે આટલા પૈસા આપો તો તમારી ફાઇલ પાછી આપીએ બરાબર એના જેવી વસ્તુ છે સમજો તો બીટ કોઇન ડિજિટલ કરન્સી હતી ડિજિટલ કરન્સી ઓન હેન્ડવાળી નહીં ઓન પેપરવાળી નહીં રાઈટ તો એ જ આપણને પૂછ્યું છે તો જો ઓપ્શન બી સાચો છે ડિજિટલ કરન્સી પહેલું તો લખ્યું છે વાયરસ વાયરસ નથી એ એ રેઇન સમવેર હતું એને આપણે રિમૂવ કર્યું હતું બીટકોઇન એટલે એના માટે આ બધું કંઈક વપરાતું હતું પ્રોગ્રામ એટલે તો સૂચનાઓનો સમૂહ પોસિબલ જ નથી અને નેટવર્ક ડિવાઇસ એટલે નેટવર્કમાં એનો ઉપયોગ થાય ડેટાને આપ લે કરવા એને કહેવાય નેટવર્ક ડિવાઇસ તો એમાંથી એ કંઈ નથી એ શું છે એક ડિજિટલ કરન્સી પછી પૂછ્યું છે કે ચાલુ ફાઇલને બીજા નામે સેવ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ફાઇલ આપણી ઓપન છે આ ફાઇલને મારે બીજા નામે સેવ કરવી હોય સેવ છે રાઈટ જો એવું કીધું છે બીજા નામે સેવ કરવા માટે એને ફાઇલને મારે બીજા નામે સેવ કરવી હોય તો સેવ એઝ ઓપ્શનનો આપણે ઉપયોગ કરીએ જો ઓપ્શન બી છે રાઈટ પીસી ને નેટવર્કમાં જોડવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે ઓકે કમ્પ્યુટરને નેટવર્કમાં જ્યારે જોડવું હોય કે એ માહિતી આપણે કરી શકે એના માટે રાઈટ તો એના માટે આપણી જોડે એક ડિવાઇસ હોવી જરૂરી છે જે કમ્પ્યુટરની અંદર હોય છે એનઆઈસી શું હોય એનઆઈસી એનઆઈસી એટલે નેટવર્ક ઇન્ટરફેસ કાર તો કમ્પ્યુટરને જ્યારે મારે નેટવર્કમાં કનેક્ટ કરવું હોય તો આ ડિવાઇસ હોવી જરૂરી છે તો આપણને ઓપ્શન ડીમાં આપેલું છે સિવાય કંઈક આપ્યું છે ગેટવે બ્રિજ અને ફાયરવોલ હવે બ્રિજ અને ગેટવે આનો ઉપયોગ છે તો કે જુદા જુદા પ્રકારના જે નેટવર્ક હોય એને એકબીજા સાથે જોડવા માટે પણ બ્રિજ કંઈક નાના પાયે ઉપયોગ થાય છે અને ગેટવે થોડાક મોટા લેવલમાં ઉપયોગ થાય પછી એક ફાયર વોલ ઓપ્શનમાં આપેલું છે તો ફાયરવોલનો ઉપયોગ થાય છે ડેટાને સિક્યુરિટી પ્રોવાઈડ કરવા નેટવર્કની અંદર મારે ડેટાને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી હોય તો એના માટે ફાયરવોલનો ઉપયોગ થાય જેમ કે તમે જોયેલું હશે કદાચ કે વાઈ ના પાસવર્ડ વગર તમે એના ડેટા યુઝ નથી કરી શકતા તો ડેટાને સિક્યોર જ કરે છે એવા બધામાં કંઈક અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો તો એ પ્રમાણે આપણો જવાબ બને છે ઓપ્શન ડી ચલો એચ શું છે ઓકે HTML એચટીએમએલ એક લેંગ્વેજ છે હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ રાઈટ એવું આપેલું છે હા લેંગ્વેજ બધામાં આપેલું ઉપાધન ઓકે કંઈ વાંધો નહીં તો કેવી લેંગ્વેજ છે એ જોવું પડશે હવે એચટીએમએલ ભાષાનો ઉપયોગ થાય છે વેબ પેજ બનાવવા માટે શેના માટે વેબ પેજ વેબ પેજ એટલે વેબસાઇટમાં જે પેલા પેજ ઓપન થાય છે ને બધા એને વેબ પેજ કહેવાય તો આ વેબ પેજને બનાવવા માટે આપણે એચટીએમએલ ભાષાનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પણ કહીએ છીએ શું કહીએ છીએ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તો જો ઓપ્શન એમાં આપેલું પછી પૂછ્યું છે કે પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે પાસવર્ડ અલગ અલગ અક્ષર ના હોય પણ આવો કંઈક પ્રશ્ન પૂછાય છે કે પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે તો પાસવર્ડ સામાન્ય રીતે આઠ અક્ષરનો હોય કેટલા અક્ષર નો આઠ અક્ષર પછી પૂછ્યું છે કે એમએસ વર્ડમાં સ્ક્રીનને સ્પ્લિટ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ઓકે સ્પ્લિટ કરવી એટલે છૂટી કરવી રાઈટ અલગ અલગ સ્ક્રીન હોય એને છૂટી પાડવી છે જુદી જુદી દર્શાવવી છે તો એના માટે સ્પ્લીટ ઓપ્શન હોય છે અંદર જ ઓપ્શન આપેલા હોય છે આપણને એમએસ વોર્ડની અંદર તો આ સ્પ્લીટ ઓપ્શન કયા મેનુની અંદર હોય તો વ્યૂ મેનુની અંદર હોય સ્પ્લિટ કરવું એટલે કે છૂટું કરીને જોવું ગમે તેમ છેલ્લે આવે છે જોવું તો વ્યૂ એટલે જોવું રાઈટ તો વ્યૂ મેનુની અંદર જ ઓપ્શન સી એ અહીંયા છે ચલો પછી પૂછ્યું છે કે છેલ્લે કરેલા કાર્યને રિપીટ કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ઓકે તો મેં ધારો કે કઈક લખ્યું હોય કે કિંજલ પટેલ રાઈટ મારે એને એને ફરી રિપીટ લખવું છે તો જે કાર્ય તમે કરેલું છે એને જ રિપીટ કરવું છે તો એના માટે કઈ કીનો ઉપયોગ થાય તો એફ ફોર કઈ કી એફ ફોર રિપીટ ફંક્શન માટે તો જો અહીંયા ઓપ્શન બી સાચો છે F2 તો છે એના માટે ઉપયોગ થાય તો એ તો રીનેમ કરવા માટે મતલબ કે ફાઇલને બીજા કોઈ નામથી સેવ કરવા માટે એફ એનો ઉપયોગ થાય સ્પેલ ચેક માટે અહીંયા આપણને પૂછી દો એના પ્રમાણે આપણો જવાબ થાય છે એફ ફોર જેને આપણે રિપીટ ફંક્શન માટે ઉપયોગ કરીએ છીએ ઓકે તો મોક ટેસ્ટ પંદરમાં કમ્પ્યુટરના જે પ્રશ્ન પૂછાયા હતા એનું આપણે સોલ્યુશન જોઈ લીધું તમને કંઈ પણ ક્વેરી લાગે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક યુ